गुड मॉर्निंग क्लास, प्रोग्राम नाउ विषय विज्ञान चैप्टर 6 पेज 0। गया लेक्चर में आपने स्थायी पेशी पेशी विषय चर्चा करेली हती। हवे आ लेक्चर के अंदर आपने तेनाथी वधु सरल स्थायी पेशी नो अभ्यास करीशुं। एक वस्तु ध्यान में राखजो के स्थायी पेशी छे ते वनस्पति ने यांत्रिक मजबूती आपवानुं कार्य करे छे, तो जुदी जुदी वनस्पतिओ छे एनी अंदर जोवा मळती जे स्थायी पेशी छे ते पण अलग अलग हशे। केम के दरेक वनस्पति नी जे नम्यता अथवा तो जे तेने आपणे वाळीए अने पछी मूकी दे तो ते पोतानी मूळ अवस्थामां पाछी આવી જાય એવી જે યાંત્રિક મજબૂતાઈ છે તે ધરાવતી હોય છે અને તે જુદી જુદી વનસ્પતિમાં અલગ અલગ હોય છે। તો હવે આપણે સરળ સ્થાયી પેશીમાં જોશું કે કયા કયા પ્રકારની જે સરળ સ્થાયી પેશી છે તેનો સમાવેશ થઈ જાય। તો સૌપ્રથમ અહીંયા તમને આકૃતિ આપેલી છે અને આકૃતિમાં મેં તમને સમજાવેલું હતું કે કોઈપણ લીલું પ્રકાંડ ધરાવતું વૃક્ષ હોય અથવા વનસ્પતિ હોય અથવા છોડ હોય તેનો આડો કાપો લઈ અને માઇક્રોસ્કોપમાં તેનું જો ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો આ પ્રકારે તમને કંઈક રચના જોવા મળશે। તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 70 ઉપર આ પ્રકારની એક રચના આપેલી છે, બરોબર। તો આ જે રચના છે તે સરળ સ્થાયી પેશીની રચના છે। તો તમારા મનમાં એક વસ્તુ ક્લિયર કરી લો કે સ્થાયી પેશી તે જુદા જુદા કોષોની બનેલી હોય છે। તો કયા કયા કોષોનો સમાવેશ અહીં અંદર થાય છે તો અધિસ્તરની નીચે, અધિસ્તર એટલે સૌથી બહારનું જે લેયર હોય વૃક્ષની બહારનું જે લેયર હોય તેના નીચેના ભાગમાં થોડા સ્તરોના કોષો સામાન્ય રીતે સરળ સ્થાયી પેશી છે, મૃદુતર વધુ સરળ સ્થાયી પેશી છે। હવે અધિસ્તરની નીચેના ભાગમાં આ જે પેશીના કોષો છે તે આવેલા હોય છે અને પેલું છે મૃદુતર, એમાં મૃદુતક છે તે સૌથી સરળ સ્થાયી પેશી છે। હવે એની અંદર કોષોનો આકાર જે હોય છે તે કેવો હોય છે તો તે પાતળી કોષ દિવાલવાળા કોષોની બનેલી હોય છે। આ કોષો જીવંત હોય છે અને શિથિલ ગોઠવણી ધરાવતા હોય છે, આથી આ પ્રકારના કોષો વચ્ચે ઘણો અવકાશ રહેલો હોય છે। અધિસ્તરની નીચેના ભાગમાં તમને આ પ્રકારના જે કોષો દેખાય છે તેને મૃદુતક જે કોષો છે તે ઓળખવામાં આવે છે। આ વસ્તુ એના કોષો વિશે ખાસ યાદ રાખજો કે પાતળી કોષ દિવાલવાળા બનેલા હોય છે, જીવંત કોષ હોય છે, જટિલ શિથિલ એટલે એકબીજા સાથે ભેગા થઈ ગયા હોય તેવી રચના ધરાવીને અમને તેમની વચ્ચેનો જે અવકાશ હોય છે, બે કોષ વચ્ચેનું જે અંતર હોય એને અવકાશ કહેવાય, તે વધારે રહેલું હોય છે। હવે આ કોષોનું કાર્ય શું છે તે જોવાનું છે। આ પેશીના કોષો ખોરાકનો સંગ્રહ કરે છે, આ ઉપરાંત તે ક્લોરોફિલ તત્વ પણ ધરાવે છે। તમને બધાને ખબર છે કે પાંદડાની અંદર જે લીલો રંગ છે એ કોને આભારી છે, તો ક્લોરોફિલ હરિત કણોતક પેશીની અંદર રહેલું જે ક્લોરોફિલ રંજક દ્રવ્ય હોય છે તેને આભારી છે। તો મૃદુતક પેશીની અંદર પણ ક્લોરોફિલ જે છે તે આવેલું હોય છે અને ક્લોરોફિલ એક એવું તત્વ છે કે જે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તે પોતાનો ખોરાક જાતે બનાવે છે, માટે તેને હરિત કણોતક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે। જલીય વનસ્પતિઓમાં હવા કોટરો કે વાત કોટરો પણ આવેલા હોય છે જે વનસ્પતિને તરવા માટે કારણ પડે અથવા તો જેને ઉત્પ્લાવક બળ પૂરું પાડે છે। આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે એક વસ્તુનો તમે વિચાર કરો કે તળાવ અથવા તો ઘણી બધી નદીઓની ઉપર તમે પાંદડા કમળના ફૂલની આજુબાજુ છે તે પાંદડા ચડતા જોયા હશે, તો તેની અંદર પણ આ પ્રકારની સરળ સ્થાયી પેશી આવેલી હોય છે, મૃદુતક પેશી આવેલી હોય છે, પરંતુ તેની અંદર રહેલી જે કોષોની રચના હોય છે તે અલગ હોય છે। આ પ્રકારના કોષોની અંદર મોટા મોટા હવાના બબલ્સ જેવા વાયુ કોટરો આવેલા હોય। હવે એક વસ્તુનો તમે વિચાર કરો, ફૂગો ફૂલાવી
જેની અંદર હવા ભરેલી હોય છે તે પણ જે વનસ્પતિ જલજ વનસ્પતિના પાંદડા હોય છે તેને સપાટી પર તરવા માટે જે ઉત્પ્લાવક બળ છે તે પૂરું પાડે છે. માટે આ પ્રકારની પેશીને વાયુકર્ક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વનસ્પતિની નમ્યતાનું લક્ષણ સ્થૂળકણક પેશી હોય છે. હવે ત્રીજા પ્રકારની સરળ સ્થાયી પેશીનો અભ્યાસ કરવામાં આવે તો જે જુદી જુદી વનસ્પતિ હોય છે તેનું નમ્યતા એટલે કે બળવું આપણે એને વાળી બરોબર કોઈ પણ વનસ્પતિનો છોડ નાનો હોય તો તેનો પ્રકાર એટલું બધું લચીલાપણ હોય છે તેના પ્રકારમાં કે તમે તેની ટોચ પકડી અને નીચે લઈ જાઓ તો ફરી પાછી મૂકી દો એટલે તે જે રીતે ઊભી હતી એ રીતે પોતાની મૂળ અવસ્થામાં તે પાછી આવી જશે. તો આ જે નમ્યતા છે તે સ્થૂળ કણક પેશીના લીધે હોય છે અને તે વનસ્પતિના વિવિધ ભાગો જેવા કે સૂત્રો એ વેલાઓના પ્રકારને તૂટ્યા વગર નમવાની નમ્યતા બક્ષે છે. તે વનસ્પતિઓને યાંત્રિક આધાર આપે છે. આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં જોઈ શકાય છે. આ પેશીના કોષો જીવંત લાંબા અને કોણીય બાજુએ અનિયમિત હોય છે. કોષોની વચ્ચે અવકાશ ઓછો હોય છે. ખાસ કરીને કયા પ્રકારની વનસ્પતિમાં આ પ્રકારની જે સ્થૂળ કોણક પેશી જોવા મળે છે તો જે વેલા હોય વેલાને ખબર છે કે તે મૂળ તટ્ટાર ઉભો પ્રકાર ના હોય તો વેલાની અંદર આ પ્રકારના જે કોષો છે તે આવેલા હોય છે સરળ સ્થાયી પેશીના જેનું નામ છે સ્થૂળ કોણક પેશી. અને જે વેલા હોય છે તેની અંદર આ પ્રકારના કોષો આવેલા હોવાને લીધે તેની અંદર નમ્યતા એટલે કે જે સૂત્રો કે વેલાઓને ટૂંક્યા વગર નમવાની જે નમ્યતા છે તે બક્ષે છે અને યાંત્રિક આધાર આપવાનો તે કાર્ય કરે છે. હવે આ પેશીના કોષોની વાત કરવામાં આવે તો કોષોનો જે આકાર છે એ લાંબા અને અનિયમિત આકારના હોય છે અને કોષોની વચ્ચે જે અવકાશ હોય છે તે બહુ ઓછો હોય છે બરોબર. એટલે એક બીજી સરળ સ્થાયી પેશી છે. અત્યાર સુધી આપણે ટોટલ ત્રણ પેશીનો અભ્યાસ કર્યો. પહેલું હતું મૃદુતક પેશી, બીજું હતું વાયુકોટલક પેશી અને ત્રીજું છે સ્થૂળ કણક પેશી. હવે ચોથી પેશીનો આપણે સમાવેશ કરવાનો છે કે જેને પણ સરળ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે અને તે પણ કે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. તો ચોથી પેશી છે દ્રઢોટક પેશી બરાબર. બોડમાં એક વસ્તુની લિમિટ છે એટલા માટે હવે હું તમને એક્સપ્લેન કરીશ કે એક પ્રકારની સ્થાયી પેશી દ્રઢોટક પેશી પણ છે. તે પેશી વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. નાળિયેરની રેસાયુક્ત છાલને જોઈ લીધો છે તે દ્રઢોટક પેશીની બનેલી હોય છે. આ પેશીના કોષો મૃત હોય છે, લાંબા અને પાતળા હોય છે કારણ કે આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનને કારણે જાડી હોય છે. આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે અને આંતર અવકાશીય અવકાશ હોતો નથી. ચોથી પેશી દ્રઢોટક પેશી છે. તે પ્રકાંડને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે બરોબર. યાદ રાખજો નાળિયેરની જે છાલ છે તેનું ઉદાહરણ છે તે દ્રઢોટક પેશીની બનેલી છે. તેના કોષોની વાત કરવામાં આવે તો તેના કોષો જે હોય છે તે મૃત હોય છે અને અનિયમિત આકારના અને લાંબા હોય છે. તેની ફરતે લિગ્નિનનું એક પડ આવેલું હોય છે અને આંતરકોષીય અવકાશ છે કહેવાય તે બહુ ઓછો હોય છે. આ પેશી પ્રકાંડમાં વાહિપુલની નજીક પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હાજર હોય છે અને તે વનસ્પતિના ભાગોને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે પાંચોથી જે આપણે પેશી જોઈ દ્રઢોટક પેશી છે કે જેની અંદર લિગ્નિનનું પડ આવેલું છે, આંતરકોષીય અવકાશ ઓછો છે, આ પેશીના કોષો મૃત આવેલા છે કઈ જગ્યાએ તમને જોવા મળે તો પ્રકાંડમાં વાહિપુલની નજીક અને પડ પર કુલ જે હોય તેની આસપાસના ભાગમાં આ પ્રકારના દ્રઢોટક જે પેશીના કોષો છે તે આવેલા હોય છે અને તે જે તે જગ્યાએ આવેલા હોય તેને યાંત્રિક મજબૂતાઈ
આ પ્રવૃત્તિની અંદર તમારે જે પ્રેડેન્સિયા નામનો એક છોડ હોય છે જેનું વિધુર નામ રિયો હોય તે તેમાં તેની જે પર્ણની છાપ લેવાની છે કેમ કે તેનું પણ આપણે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરવાનું છે. હવે તમને ખબર પડવી જોઈએ કે પ્રેડેન્સિયા છે તે હકીકતમાં જે બગીચા હોય ત્યાં બગીચામાં નાના નાના આવા લાંબા પાંદડાવાળા છોડ આવેલા હોય છે નીચેના ભાગમાં. હવે લાંબા પાંદડાવાળા જે છોડ હોય જેની ઉપરનો કલર ગુલાબી ટાઈપ હોય અને નીચેની બીજી સાઈડ હશે તે લીલા પર્ણ જેવી હશે તો તેવા છોડને પ્રેડેન્સિયા છોડ કહેવામાં આવે છે. હવે તેનું એક પર્ણ તમારે લેવાનું અને પર્ણને બરાબર સરખી રીતે હલાવવાનું કે જેનાથી તેની ઉપરની છાલ છે તે નીકળી જશે. તે કોને જેવું થશે તો તમે જેમ ડુંગળીના કોષમાં પારદર્શક પટલ જે બહારની સપાટીનું આરપાર જોઈ શકતા હોય તેવું એક પટલ કાઢી લો છો એવી રીતે આવું જે પર્ણ હશે આવું પર્ણને તમે સહેજ હલાવશો એટલે ઓટોમેટિક જે તેની ઉપરની છાલ હશે તે નીકળશે. આ છાલને તમારે વોચ ગ્લાસમાં રાખી અને પાણીની અંદર રાખવાનું છે. ત્યારબાદ જે રીતે મેં તમને સ્લાઇડ બનાવતા શીખવાડ્યું છે કે કાચની એક સ્લાઇડ લઈ તેના ઉપર સેફ્રેનીનું એક ટીપું મૂકી અને પાણીમાં રાખેલો જે પ્રેડેન્સિયા કોષ પ્રેડેન્સિયાનો પર્ણ પટલ છે તે સેફ્રેનીનના ટીપામાં મૂકવાનો અને કવર સ્લિપ એવી રીતે ઢાંકવાની કે જેની અંદર એર બબલ અથવા તો હવાનો પરપોટો ન થઈ જાય. હવે આ જે બનાવેલી સ્લાઇડ છે તેનું તમે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો તો તેની અંદર તમને જુદા જુદા પ્રકારના જે કોષો છે તેની રચના દેખાશે. તો અવલોકન કરી રહ્યા છો તો તે સૌથી બહારના સ્તરના કોષો જેને અધિસ્તર કહેવાય છે તેનું બનેલું હોય છે. તમે માઇક્રોસ્કોપની અંદર તમે કયું પટલ લીધેલું છે તો સૌથી ઉપરનું પટલ જ લીધેલું છે. હવે તેનું તમે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો તો તેના જે કોષો છે અધિસ્તર એટલે સૌથી બહારની તરફ આવેલા કોષો હોય છે. બરોબર અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરનો બનેલું હોય છે. જ્યારે અશુષ્ક વસાહતોમાં આવેલી કેટલીક વનસ્પતિઓના અધિસ્તર જાડા હોય છે. હવે જ્યાં ભરપૂર પાણી હોય ત્યાંની વનસ્પતિનું જે અધિસ્તર છે બહારનું સ્તર એક જ સ્તરનું બનેલું હોય એક જ પ્રકારના કોષોનું એક સ્તરનું બનેલું હોય છે. પરંતુ જ્યાં મરુભૂમિ હોય જ્યાં પાણીની તંગી હોય તેવા પ્રદેશોની અંદર જે વનસ્પતિનું અધિસ્તર છે પાંદડાનું અધિસ્તર છે તે એક કરતા વધારે સ્તરનું બનેલું અથવા જાડું હોય છે કે જેના લીધે તે પાણી ગુમાવવાની અને સામે વનસ્પતિને રક્ષણ આપે છે. વનસ્પતિની સમગ્ર સપાટી અધિસ્તરના બાહ્ય આવરણ વડે ઢંકાયેલી હોય છે અને વનસ્પતિના બધા જ ભાગો તે રક્ષણ આપે છે. વનસ્પતિના હોય ભાગોના અધિસ્તર તરીકે કોષો મીણના સ્ત્રાવથી એક સ્તર બનાવે છે કે જે બહારથી આવતા પરોપજીવી સામે રક્ષણ આપે છે. અધિસ્તરીય કોષોનું કાર્ય રક્ષણ કરવાનું હોવાથી સ્તરના કોષો કોઈ પણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર સળંગ સ્તર બનાવે છે. મોટાભાગના અધિસ્તરીય કોષો અપેક્ષિત રીતે ચપટા હોય છે અને તેમની બાહ્ય અને પાર્શ્વ કોષ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતા જાડી હોય છે. આ બધી જે લાક્ષણિકતા છે તે અધિસ્તરમાં તમને જોવા મળે છે. મરુભૂમિની અંદર જે જાડા કોષ દિવાલ ધરાવતા અધિસ્તરના કોષો હોય છે તેનું મુખ્ય કાર્ય કે પાણી છે તે ઉડી જતું રોકે. આ ઉપરાંત વાયુ પોટલની અંદર આવેલા હોય છે. આ ઉપરાંત બહારની સપાટી પર મીણ જેવું એક ચીકણું પ્રવાહી હોય છે કે જે બહારથી આવતા જે પરજીવીઓ છે અથવા જુદા જુદા પ્રકારના જે વાયરસ બેક્ટેરિયા હોય છે તેની સામે તેને પરોપજીવી ખૂબ સામે રક્ષણ આપે છે. મોટાભાગના અધિસ્તરીય કોષો છે તે ચપટા હોય છે. તેમની જે કોષ દિવાલ હોય છે તે અંદરના કોષોની કોષ દિવાલ કરતા સારી હોય છે. એટલે તમને જે અધિસ્તરના કોષો કે જે આપણે ક્રેડેન્સિયા પર્ણનું અવલોકન કર્યું તો આજે લાક્ષણિકતા હતી તેની હતી. આપણે પર્ણના અધિસ્તરમાં નાના છિદ્રો અવલોકન કરી શકીએ. આ છિદ્રોને વાયુરંધ્રો તરીકે ઓળખવામાં આવે છે. પેજ નંબર 72 ઉપર એની આકૃતિ આપેલી છે. તે આકૃતિ તમે જોશો તો અધિસ્તરની આજુબાજુ તમને નાના નાના છિદ્રો જોઈએ.
તેને વાયુરંધ્ર કહેવામાં આવે છે. વાયુરંધ્રનો જે આકાર છે તે મૂત્રપિંડ આકારના કે બે કોષો દ્વારા આવૃત થયેલા હોય છે તેને રક્ષક કોષો પણ કહેવામાં આવે છે. કારણ કે તે વાતાવરણમાં વાયુઓના વિનિમય માટે આવશ્યક હોય છે. વાતોત્સર્જનની ક્રિયા માટે પણ વાયુરંધ્રો જવાબદાર હોય છે. બરાબર. આકાર વૃક્કાકાર અથવા મૂત્રપિંડ આકારના આ ઉપરાંત બે કોષોથી ઢંકાયેલા હોય છે. આ ઉપરાંત વાયુરંધ્રનું જે મુખ્ય કાર્ય છે તમને બધાને ખબર છે, વનસ્પતિમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. તો પ્રકાંડમાં જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે તે અધિસ્તરમાં રહેલા વાયુરંધ્રો દ્વારા થાય છે. વાયુનો વિનિમય વાતાવરણમાંથી પ્રકાંડમાં, પ્રકાંડમાંથી વાતાવરણમાં. આ ઉપરાંત વાતોત્સર્જનની ક્રિયા એટલે કે વનસ્પતિ છે પોતાનામાંથી જ્યારે પાણી ગુમાવશે તો વાયુરંધ્ર દ્વારા તે પાણી છે તે વાતાવરણમાં મોકલશે. વાતોત્સર્જનની ક્રિયા પણ વાયુરંધ્ર દ્વારા થાય છે. મૂળના અધિસ્તરીય કોષો પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવર્ત ધરાવે છે કે જેથી તેમની પાણીનું અભિસરણ કરવાની ક્ષમતામાં વધારો થાય. હવે મૂળ જે છે કે જે જમીનની અંદર આવેલું છે ત્યાં પણ તમને આ પ્રકારના અધિસ્તર એટલે કે બહારના જે કોષો છે તે એનું મુખ્ય કાર્ય શું છે કે જમીનની આજુબાજુ જે ભેજ હોય, જમીનની અંદરના ભાગમાં ભેજ હોય અથવા તો પાણી હોય તે પાણીને શોષવાનું કાર્ય છે તે મૂળના અધિસ્તર એટલે કે ઉપરના સ્તરમાં આવેલા કોષો કરે છે કે જેનાથી મેક્સિમમ પાણી શોષી અને જે વૃક્ષને અથવા તો છોડને જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડી શકે. મરુનિવાસી અથવા તો રણ પ્રદેશમાં ઉગતી કેટલીક વનસ્પતિઓનું અધિસ્તર જાડુ મીણ જેવું
ફેરફાર જોવા મળશે અને અધિસ્તર એકવાર મૃત પામે ત્યારે તે શું કાર્ય કરે છે તેની પણ ચર્ચા આપણે આ લેક્ચરમાં કરી. હવે તેના પછીનો જે ટોપિક છે જટિલ સ્થાયી પેશી તે પછીના લેક્ચરમાં જોશું.